हेलो स्टूडेंट, इलेवन स्टैंडर्ड कंप्यूटर सब्जेक्ट चैप्टर नंबर 3। स्टूडेंट चैप्टर नंबर 3 अंदर वीडियो नंबर 5 लेक्चर नंबर 5। स्टूडेंट हवे जे चैप्टर आवे छे बधाय प्रेक्टिकल छे अने बहुत नाना छे। प्रेक्टिकल ऊपर ज आखा प्रेक्टिकल करो एटले टॉपिक पूरा थता होय छे। पण लास्ट वीडियो नी अंदर आपणे जे प्रेक्टिकल कर्युं हतुं की फ्रेम वाळुं के बीजो जो प्रेक्टिकल से एनु थीअरी बे स्टेप आप्या छे, थोड़ा थी हाइलाइट कर दूँ। की फ्रेम, तो स्टूडेंट आपणे की फ्रेम नी वात करी थी। की फ्रेम तमे प्रेक्टिकल करवानुं होय छे। प्रेक्टिकल शुं छे, प्रथम वर्तुळने डाबी बाजू जवा देवानुं, ई वर्तुळ से डाबी बाजू जवुं जोईए, पछी डाबी बाजूथी पाछू जमणी तरफ आवुं जोईए। एवी रीते आखुं प्रेक्टिकल हतुं। तो ई प्रेक्टिकलमां 2 सेकंडमां तमारे सर्कलने लई जवानुं छे, पाछू रिटर्न आवुंनुं छे। पण आपणे एमां की फ्रेम यूज करवानुं। की फ्रेमनो मतलब शुं के आपणे कई कई जगह स्टॉप थया, आपणे लैंग्वेजमां कहीए कई कई जगह स्टॉप थया था। 0 फ्रेमे स्टॉप थया, पछी 1 सेकंडे स्टॉप थया, 2 सेकंडे स्टॉप थया। तो ए जे एडिट छे एकी माहिती रहे एने की फ्रेम कहेवाय छे। एटले पाछू प्रेक्टिकलना स्टेप्स जाते ઝડપથી હાઇલાઇટ કરી દઉં છું। કેરેટ એડિટ પ્રોપર્ટીમાં જઈને તમે ટાઈમ સેટ કરવાનું જે બોક્સ આવે છે, આ રિપીટ થાય જ રાખે છે, એમસીક્યુ થાય યાદ રાખજો। એમાં તમારે એન્ડ ટાઈમ 2 સેકન્ડ કરી દેવાનું, ઓકે? કેમ કે 2 સેકન્ડ આપણે પ્રેક્ટિકલ કરવાનું, 2 સેકન્ડ થઈ ગયા પછી તમારે શું કરવાનું છે? તો આ જે મૂક્યું છે બ્લેક કલરનું એ રેક્ટેંગલ છે, ઓકે? આપણે ડાયરેક્ટ સર્કલ મૂક્યું હતું, રેક્ટેંગલનું બેકગ્રાઉન્ડ બનાવ્યું છે, એટલે રેક્ટેંગલ ડ્રો કર્યું એના ઉપર સર્કલ બનાવવું છે। એટલે એણે રેક્ટેંગલ ડ્રો કર્યું છે એના ઉપર એણે એક સર્કલ બનાવ્યું છે। એ સર્કલ ડ્રો થઈ ગયું, હવે આપણું આ પ્રેક્ટિકલ રેક્ટેંગલ કમ્પલસરી નથી, તો એ સર્કલ બનાવે છે। સર્કલને હવે આપણે શું કરવાનું છે? તો કી ફ્રેમ। તો સ્ટુડન્ટ આપણે આની વાત કરતા હતા, કી ફ્રેમ। આ જે સિમ્બોલ યાદ રાખજો, કી દોરેલી છે ઓરેન્જ કલરની હોય છે, અને એડ માટે કયું હોય છે? પેરામીટર પેનલ પર જાઓ અને કી ફ્રેમ ઉપર ક્લિક કરો। પેરામીટર ઉપર આવે છે કી ફ્રેમ, આપણે નીચેની જે પેનલ હતી એમાં કી ફ્રેમ આવે ઓરેન્જ કલરની, એમાં ક્લિક કરશો એટલે તમને આ પ્લસ દેખાશે, તમને અહીંયા સ્ક્રીન એની દેખાય, એના પર ટાઈમ લેન્થ જમ્પ અને ડિસ્ક્રિપ્શન, આ એમસીક્યુ યાદ રાખજો સ્ટુડન્ટ, ટાઈમ લેન્થ જમ્પ અને ડિસ્ક્રિપ્શન, એ તમને જો પેનલની અંદર જ પ્રોમ્પ્ટ્સ લખ્યું એની નીચે તમને દેખાય છે, પેલી પેનલ છે એની અંદર। પછી એમાં પ્લસ એડ કી ફ્રેમનો સિમ્બોલ કેવો આવે, તો પ્લસ એ યાદ રાખવાનો। આવા એમસીક્યુ બહુ કોમન એમસીક્યુ હોય છે, જો પ્લસ હાઇલાઇટ કર્યો છે કે તમારે કોઈ કી એડ કરવી છે તો પ્લસ ઉપર એડ ક્લિક બટન ઉપર એડ કી ફ્રેમ ઉપર ક્લિક કરો તો એ એડ થાય છે। પહેલી તમે 0 એડ કરશો તો આ રીતે ટાઈમની અંદર 0 લેન્થની અંદર દેખાશે, બીજી એડ કરશો તો 1 સેકન્ડ એડ દેખાશે આપણે જોયું હતું, અને ત્રીજી એડ કરશો એટલે 2S એડ થશે। આ રીતે 3 આપણે એડ કરી દઈએ સ્ટુડન્ટ। એ આખી થિયરિકલ બેઝ બતાવ્યું છે કે તમે એના ઉપર ક્લિક કરો એટલે ટાઈમ લેન્થ જમ્પ ડિસ્ક્રિપ્શન તમને દેખાશે, ઓકે? પછી અહીં તમને બીજી વાત એણે કરી છે કે નારંગી રંગનો તમને ડાયમંડ દેખાશે, વે પોઈન્ટ, મેં તમને પહેલાં બી કીધું વે પોઈન્ટ, ઓકે? તમે જે ટાઈમિંગ સેટ કરો છો એને વે પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે। નારંગી રંગના તમને ડાયમંડ દેખાય છે, એટલે તમે 0F ઊભા હતા ત્યાં ડાયમંડ દેખાશે, 1 સેકન્ડ ઊભા હતા ત્યાં ડાયમંડ દેખાશે, અને 2 સેકન્ડ ઊભા હતા ત્યાં ડાયમંડ દેખાશે, અને વે પોઈન્ટ કહેવાય છે। શું કહેવાય? વે પોઈન્ટ, જે સ્થાન ઓબ્જેક્ટનું સ્થાન નક્કી કરે છે સ્ટુડન્ટ, એ પણ તમને વે પોઈન્ટ બતાવી દઉં। જો આ વે પોઈન્ટ છે કે ભાઈ 1 સેકન્ડે ક્યાં ઊભા હતા, તો જો 1 સેકન્ડે ડાયમંડ વે પોઈન્ટ છે, પછી લાસ્ટમાં તમને દેખાતો હોય તો એ 2 સેકન્ડનો હશે, તો આને વે પોઈન્ટ કહેવાય કે તમને ઓબ્જેક્ટનું એટલે સર્કલ કઈ કઈ જગ્યાએ સ્ટોપ થયું હતું એને વે પોઈન્ટ કહેવાય, એનો કલર કેવો હોય છે ઓરેન્જ હોય છે, એનો દેખાવ કેવો હોય છે ડાયમંડ જેવો, તો એ સ્ટુડન્ટ યાદ રાખજો। આપણે એનિમેટેડ એડિટ મોડની વાત કરી હતી, એક્ટિવ હોય તો એ રેડ થઈ જાય છે, ઓકે? પછી સેવની પ્રોસેસ છે, એ કેરેટ ફાઇલમાં જઈને સેવ કરવાનું હોય છે, પછી રેન્ડર ક્યાં આવે, કેરેટ ફાઇલ રેન્ડરની અંદર તમે એને સેવ કરીને રેન્ડર કરી દેશો, પેલું GIF કરવાનું એ આપણે પ્રેક્ટિકલ પહેલાંની અંદર વાત કરી હતી। પછી તમે કોઈપણ વેબ બ્રાઉઝર ઉપર, ફાયરફોક્સ વેબ બ્રાઉઝર છે એની અંદર તમે એ એનિમેશન જોઈ શકો છો સ્ટુડન્ટ। આ રીતે બીજું પ્રેક્ટિકલ હતું, સ્ટેપ ટેક્સ્ટમાં આવ્યા છે, પણ મેં જે પ્રેક્ટિકલ કર્યું છે એ તમે રિપીટ કર્યા રાખજો 1-2 વાર, એટલે બહુ જ ઇઝી થઈ જશે MCQ, ઓકે? ત્રીજું જે પ્રેક્ટિકલ છે સ્ટુડન્ટ, ટાઈમ લૂપવાળું, તો એ ત્રીજું પ્રેક્ટિકલ જોવું પડશે તમારે યાદ હોય તો, કે એની અંદર ટાઈમ હતું આપણે ડુપ્લિકેટ બનાવ્યું હતું અને બેઝ રાઉન્ડ ફેર્યા હતા, 5 સેકન્ડ રહેવા દીધી હતી પણ બેઝ રાઉન્ડ ફેર્યા હતા, તો ઓટોમેટિક એ બાકીની સેકન્ડ એણે લૂપ કરી લીધી, એને ટાઈમ લૂપ કહેવાય છે સ્ટુડન્ટ। તો પહેલાં આપણે આ સર્કલને જોઈએ, આ સર્કલને આપણે અહીંયા મૂકીએ, એ સર્કલ ત્યાં મૂક્યું, આપણે કી એડ કરતી જવાની છે, બધી સેકન્ડ આપણે ફ્રેમ બાય ફ્રેમ પ્રેક્ટિકલ છે, કયું છે? આ ફ્રેમ બાય ફ્રેમ, એટલે તમારે 0 ફ્રેમની અંદર
એટલે તમે જે ફ્રેમ બનાવ્યું હોય એ ફ્રેમની નકલ કરવી, ડુપ્લિકેટ કરવી, અને એ ફ્રેમ બાય ફ્રેમ જે પ્રેક્ટિકલ જોઈએ, સેકન્ડ બાય સેકન્ડ જોયા હતા, આ ફ્રેમ બાય ફ્રેમ. એટલે આપણે વાત યાદ કરવું પડશે કે એક સેકન્ડની અંદર કેટલી ફ્રેમ આવે, 24 ફ્રેમ આવે. એટલે ફ્રેમની વાત આપણે અહીં કરવાના છે. ફ્રેમની અંદર આપણે પ્રેક્ટિકલ છે, સર્કલ અહીંયા મૂકી દીધું, એડ કીનો યુઝ કરવાનો છે. પહેલાં તમે અહીંયા 0F એટલે 0F એડ કર્યું. જુઓ તમે પેરામિડ પરમ્સમાં લાસ્ટમાં જુઓ 0 એડ થઈ ગયું પ્લસ, એટલે સર્કલ આપણું 0માં અહીંયા હતું. પાછું આપણે થોડુંક ઉપર લઈ જઈએ તો એમાં 6F લખ્યું છે. 6F લખીને એ 6F લખીને એને સર્કલને સામેની સાઈડ મૂકી દીધું. પછી આવે છે 12F લખી એન્ટર આપીને 12F સર્કલને ઉપરની સાઈડ લઈ લીધું, એને પણ એડ કરી દીધું. તમને ડાયમંડ દેખાતા જાય છે, અને 12F જે છે એડ થયું એ પણ તમને દેખાતું જાય છે. પછી એને 18F લખ્યું, 18F લખીને એન્ટર આપ્યું છે, સર્કલ સામેની સાઈડ મૂકી દીધું, એને પણ એડ કરી દીધું. એણે જેમ આપણે પ્રેક્ટિકલ કર્યું સેમ આ રીતે જ છે. હવે શું થયું છે તો આપણે મેં કીધું તો 18F પછી કેટલા આવે, 24F આવે. તો અહીંયા જો 1A સેકન્ડ લખી શકું, 24F લખીને તમે એન્ટર આપો તો 1 સેકન્ડ જ થઈ જશે. અને તમારે જ્યાં હતું ત્યાં લાવવું તો ત્યાં શું નંબર હતો, 0 ફ્રેમ હતો. શું હતું, 0 ફ્રેમ. એટલે જો અહીંયા 0 ઓરેન્જ ઉપર જો 0 ફ્રેમને ડુપ્લિકેટ, એના ઉપર ક્લિક કરીને ડુપ્લિકેટ જો નીચે બ્લેક દેખાય છે તમને, તો ડુપ્લિકેટ ઉપર ક્લિક કરવાથી સર્કલ જ્યાં હતું ત્યાં આવી જશે, અને પહેલાંનું એ ડુપ્લિકેટ થઈ જતું એ સર્કલ ત્યાં તમને દેખાશે. હવે મારે બીજો રાઉન્ડ ફરવો છે તો અહીંયા આવશે 1 સેકન્ડ 6F આવશે. જો શું આવશે, 1 સેકન્ડ 6F દેખાય છે પેલું કરંટ ટાઈમની અંદર 1S 6F. એટલે મારે એક રાઉન્ડ પૂરો થઈ ગયો, હવે 6 પાછું શરૂ કરવું છે. 6F 6F આમાં શોર્ટ એને બતાવી દીધું છે. 6F પછી શું આવશે, 12F એનું ડુપ્લિકેટ, પછી 18F એનું ડુપ્લિકેટ, 1 સેકન્ડ 18F એનું ડુપ્લિકેટ, 1 સેકન્ડ 18F પૂરું થાય એટલે 2 સેકન્ડ થઈ જાય, અને 1 સેકન્ડનું ડુપ્લિકેટ. ઓકે, પ્રેક્ટિકલ જોવું પડશે તમારે. મેં ડુપ્લિકેટ કરીને તમે એ ટર્ન કરી શકો, બધી કી ડુપ્લિકેટ થઈ જશે. પછી તમે પ્રિવ્યૂ કરી શકો છો. હવે 5 સેકન્ડમાંથી કેટલી સેકન્ડનું બને એવું પ્રેક્ટિકલ, 2 સેકન્ડનું. એક તો આપણે સાથે પછી ડુપ્લિકેટ કર્યું, તો મારે ટાઈમ લૂપ કરવું પડશે. બાકીની 3 સેકન્ડ છે એ ફરવું જોઈએ. તો ટાઈમ લૂપ રાઈટ ક્લિક કરીને ટાઈમ લૂપ તમે લઈ આવો છો, અધર રાઈટ ક્લિક લેયર ઉપર રાઈટ ક્લિક અધર અને ટાઈમ લૂપ ઉપર ક્લિક કરશો તો આ રીતે એક લેયર બની જશે. સાથે પ્રેક્ટિકલ સ્ટુડન્ટ જોવું જ પડશે તમારે. પેલું ત્રીજું પ્રેક્ટિકલ છે એના પર ક્લિક કરીને પછી તમે પ્રિવ્યૂ કરી રેન્ડર કરી દો સેવ કરીને, તો તમને આ રીતે પ્રેક્ટિકલ દેખાશે. સ્ટુડન્ટ મેં તમને ખાલી થિયરી હાઇલાઇટ કરી, પણ તમે પ્રેક્ટિકલ જોવું જ પડશે. તમે પ્રેક્ટિકલ જુઓ, ટેક્સ્ટ બુક સાથે રાખો એટલે બહુ જ ઇઝી થઈ જશે સ્ટેપ. ઓકે, પોસિબિલિટી મેં ટ્રાય એવી કરી છે કે તમને યાદ રહે એવું રીતે, બાકી બહુ જ ઇઝી છે. પાછા આપણે એ રિપીટ બધા ક્લાસની અંદર કરવાના જ છીએ. ઓકે, એટલે એ ટેન્શન નહીં લેતા, પણ તો બી ટ્રાય બી કરજો, તમને યાદ રહે એમ સિક્યુલી. ઓકે, કી ફ્રેમ છે એ નામ તમને યાદ રહે એવી ટ્રાય કરવાની. ઓકે, અહીંયા લગી રાખીએ છીએ. ચેપ્ટર 3 અહીં પૂરું કરીએ છીએ, બહુ જ નાનું ચેપ્ટર છે. હવે ચેપ્ટર નંબર 4 આવશે, એમાં તો પ્રેક્ટિકલ 2 જ છે. ઓકે, એની પણ આપણે વાત કરવાના છીએ નેક્સ્ટ વિડીયોની અંદર.